सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग ने शिक्षक हूँ अल्पा कुवाड़िया आज आ वीडियो में तमने धोरण पांच विषय गुजराती में पूरक वाचन बे केटलाक प्रसंगों विषय हूँ तमने समझावीश तो तमे आ वीडियो ने ध्यान थी निहाळजो। पूरक वाचन बे केटलाक प्रसंगों आपणे आपणी आजूबाजू में जे कई पण प्रसंग बने छे घटना बने छे तो एमांथी कंक ने कंक जीवन उपयोगी ज्ञान आपणने सतत मळत होय छे अने एवा जीवन मूल्यों थी आपणुं जीवन खरा अर्थ में सार्थक बनतु होय छे। आ पाठनी अंदर आपणने थोड़ाक प्रसंगों आपेला छे। एक एक प्रसंग छे ए एक एक जीवन मूल्य ने उजागर करे छे। आपणे विगते एनो अभ्यास करिए। प्रसंग एक। सुमंत त्रीजा धोरण में भणतो हतो। बपोरनी रिसेस पूरी थई अने बधा छोकराओ धक्का धक्की करता वर्ग में दौड़ी गया। सुमंत ने धक्को वाग्यो अने ए टेबल साथे अथड़ायो। टेबल पर मुकेलो शाहीनो खड़ियो पड़ी गयो अने फूटी गयो। शिक्षक बहु कड़क हता। एमणे फूटेलो खड़ियो अने जमीन पर ढोळायेला शाही जोया। ते एकदम गुस्से थई तोफानी रामू तरफ जोई बोल्या, आ कोनू काम छे? वर्ग आखो शांत, न कोई बोले के चाले। सुमंत धीरेथी ऊभो थयो अने बोल्यो, साहेब मारथी ए खड़ियो फूटी गयो छे, हूँ गुनेगार छू। शिक्षक साचा बोला नीडर छोकरा तरफ जोई रह्या। आपणे प्रसंग एकमां जोईए तो ए प्रसंगमांथी ए जीवन मूल्य नीतरी आवे छे के सत्यनी जीत। हमेशा माणसे सत्य बोलवू जोईए, सत्यने ज आपणुं ओजार बनाववू जोईए। कारण के खोटू छे असत्य छे ए तमे गमे तेटलू बोलो पण तमे क्यारेय एने ढांकी शकवाना नथी। खोटू छे ए तरत बहार आववानुं छे, ज्यारे सत्य छे ए तो जेम छे एम ज ते सूर्यनी जेम प्रकाशित रहेवानुं छे। माटे आपणे आपणा जीवनमां सत्यना ओजारने अपनाववुं पड़े अने एने कायम आपणी साथे राखवुं पड़े। सुमंत नामनो विद्यार्थी छे जे त्रीजा धोरणमां अभ्यास करे छे। हवे स्कूल छे बपोरनी अने रिसेस पड्યો છે। રિસેસ પડ્યો પછી રિસેસ પૂરો થયો। પૂરો થતાં બધા છોકરાઓ ક્લાસમાં ખૂબ ધક્કા મુક્કી કરવા લાગ્યા। તમે પણ સ્કૂલમાં રિસેસ પૂરો થાય ત્યારે જેવી ધક્કા મુક્કી કરો છો એવી જ ધક્કા મુક્કી અહીં આ વર્ગખંડમાં હતી। એવામાં બન્યું એવું કે સુમંતને એક છોકરાનો ધક્કો વાગ્યો। હવે સુમંત છે એ ધક્કો વાગવાના કારણે ટેબલ સાથે અથડાયો અને ટેબલ પર શિક્ષકે શાહીનો ખડિયો મૂકેલો હશે, જે સુમંતના ધક્કો વાગવાના કારણે ટેબલ છે એ થોડુંક હલ્યું અને ટેબલ હલવાના કારણે શાહીનો ખડિયો છે નીચે પડ્યો જમીન પર અને એ ખડિયો છે ફૂટી ગયો। થોડી વાર પછી શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા। શિક્ષક શાહીનો ખડિયો ઢોળાયેલો જોઈને ખૂબ ગુસ્સે થઈ ગયા, ખૂબ ક્રોધે ભરાયા અને ક્લાસનો સૌથી તોફાનીમાં તોફાની વિદ્યાર્થી હોય તો એ છે રામુ। તો રામુની તરફ જોઈને કહે છે કે આ કોનું કામ છે, આ કોણે ઢોળ્યો, આવું તોફાન કોણે કર્યું? આખો વર્ગ શાંત થઈ જાય છે, કોઈ કશું બોલતું નથી, સુનકાર વ્યાપી જાય છે અને થોડી વાર પછી સુમંત સાવ ધીરેથી બોલે છે કે સાહેબ એ મારો વાંક છે, હું ગુનેગાર છું, મને સજા આપો, કારણ કે શાહીનો ખડિયો મારાથી ફૂટી ગયો છે। અને શિક્ષકનો ગુસ્સો હતો એ પડવારમાં ઉતરી ગયો, કારણ કે સુમંત છે એ શિક્ષક સામે નીડર બનીને સત્ય ઘટના છે એ કહી દે છે, સાચું બોલી જાય છે કે સાહેબ મારાથી આ બન્યું છે। તો આમ સત્ય છે એને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ એટલો જ આદર અને પ્રેમથી આપણને સત્ય બોલવાનું કહે છે। તો આપણે આ સત્યને હંમેશા વળગીને આપણા જીવનને યથાર્થ રૂપે જીવવાનો પ્રયત્ન કરીએ। પ્રસંગ બે। પંકજ બજારમાં શાક લેવા ગયો। દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી। તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યો।
શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા તે લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. તેણે શાકવાળાને કહ્યું, ભાઈ તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, લો આ 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો. પંકજ કેવો પ્રામાણિક. પ્રસંગ 2માં આપણને પ્રામાણિકતા જોવા મળે છે. આપણે આપણી આજુબાજુમાં જોઈએ તો આપણને કોઈની વસ્તુ લઈ લેવામાં વધારે રસ હોય છે. આપણે સતત એ જ વસ્તુ ઉપર નિરીક્ષણ કરતા હોઈએ છીએ કે કોનું ક્યારે આપણે લઈ લેવું. આ ભાવના સાવ ખોટી છે. આ ભાવના આપણને અનિષ્ટના માર્ગે લઈ જાય છે. આપણા જીવનમાં જો પ્રામાણિકતા હશે ને તો આપણું વ્યક્તિત્વ સમાજમાં ખૂબ ઉત્તમ રીતે ખીલી ઉઠશે. પણ જો પ્રામાણિકતા નહીં હોય તો સમાજ આપણને તરછોડી દેશે. આ પ્રસંગની અંદર પંકજ નામનો એક બાળક છે, એ દૂધી લેવા માટે બજારમાં જાય છે. હવે 1 કિલો દૂધી છે એના 20 રૂપિયા જ છે. પંકજે 1/2 કિલો દૂધી ખરીદી. 1/2 કિલો દૂધી ખરીદી હોય તો શાકવાળા એને 10 રૂપિયા પાછા આપે. પણ શાકવાળાથી ભૂલ થઈ ગઈ અને એણે 10ને બદલે 15 રૂપિયા આપ્યા. પંકજ છે પૈસા લઈને ચાલતો થઈ જાય છે. એ ત્યાં પૈસા ગણતો નથી. થોડી વાર ચાલ્યા પછી એ રસ્તામાં પૈસા ગણવા માટે ઊભો રહે છે. જેવો એ પૈસા ગણે છે ત્યાં એને ખબર પડે છે કે આ તો શાકવાળાએ મને 10ની બદલે 15 રૂપિયા આપ્યા છે. એટલે પાછો શાકવાળા પાસે જાય છે અને 5 રૂપિયા છે એ શાકવાળાને પાછા આપી દે છે. તો આ રીતે પંકજમાંથી આપણને પ્રામાણિકતાનો ગુણ મળે છે. પ્રસંગ 3. દીપા સવારમાં વહેલી ઉઠે બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરી. દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપી. નાહી ધોઈ પોતાના પાઠ વાંચે. નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે. દીપા કેવી કામગીરી. પ્રસંગ ત્રણમાંથી આપણને જવાબદારીનું વહન નામનું મૂલ્ય મળે છે. આપણે આપણા ઘરમાં બા હોય, દાદા હોય, ભાઈ હોય, બેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, કાકા કાકી હોય, તો આપણે બધાને કંઈક ને કંઈક રીતે મદદ કરતા હોઈએ છીએ. આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે આપણે અન્યને મદદ કરતા હોઈએ છીએ. તમારી જેવી એક છોકરી છે દીપા. દીપા રોજ સવારે વહેલા ઊઠી જાય છે. સૂર્યોદય થતાં દીપા છે ઊઠી જાય છે. સવારમાં એની મમ્મી છે એને કચરો કાઢવામાં, વાસણ ધોવામાં દીપા મદદ કરે છે. એના દાદીમા છે, એના બા છે, એને પૂજા માટે થઈને ફૂલ પણ લાવી આપે છે. નાહી ધોઈને પોતાના પાઠ કરે, લેશન કરે, પછી આ બધું કરીને એ પોતાનો જે નાનો ભાઈ છે ને રમાડે છે કે જેથી કરીને નાનો ભાઈ છે બાને હેરાન કરે નહીં. તો દીપામાંથી આપણને જવાબદારીનું વહન એક દીકરી તરીકે કઈ રીતે કરવું એ આપણને ખબર પડે છે. પ્રસંગ 4. અશ્વિન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. અશ્વિન તેની પાસે ગયો. તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. અશ્વિન કેવો દયાળુ. પ્રસંગ 4માં આપણને માણસાઈ જોવા મળે છે. અત્યારે માણસાઈ સાવ નષ્ટ થઈ ગઈ છે. તમે જેને જોવો એને એની સામે તમને સ્વાર્થ જ દેખાય. માણસાઈ તમને જોવા મળતી નથી. અશ્વિન નામનો એક છોકરો છે જે બજારના રસ્તે જાય છે. ત્યાં ઘોડાગાડી મોટરની ખૂબ ધમાલ હોય છે. તમે આપણે બજારમાં જાઓ તો તમે જોતા હશો કે ગાડીઓવાળાનો ખૂબ અવાજ આવતો હોય. સામેથી રિક્ષા આવતી હોય, ગાડી આવતી હોય, મોટર આવતી હોય, કોઈકની બાઇક આવતી હોય, કોઈકની એક્ટિવા આવતી હોય. તો આવી ધમાલ છે, આવો ઘોંઘાટ છે એ બજારમાં જોવા મળે. એટલે અશ્વિન બજારમાં જાય છે ત્યાં આવો જ ઘોંઘાટ છે. એક અંધ વ્યક્તિ જેને આંખો નથી, જે જોઈ શકતો નથી, એવો એક વ્યક્તિ છે જેને રસ્તો ઓળંગવો છે, રસ્તો પસાર કરવો છે, પરંતુ
ઘોડાગાડી અને મોટરના લીધે એ રસ્તો ઓળંગી શકતો નથી, એટલે અશ્વિન છે ધીમે ધીમે એની પાસે જાય છે અને એનો હાથ પકડી અને એને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. આપણે પણ આપણી આજુબાજુમાં કોઈ પણ જો વ્યક્તિ આવો હોય તો આપણે એની મદદ કરવી જોઈએ અને એ રીતે માણસાઈની જે બીજ છે એનું આપણે રોપણ કરવું જોઈએ. પ્રસંગ 5. ખુશાલીની બહેનપણી પૂજાની વર્ષગાંઠ હતી. 5-7 બહેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાઈએ બધી છોકરીઓને 5-5 પીપરમીટ આપી. બીજી છોકરીઓ પીપરમીટ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપરમીટ આપી અને ખાધી. ખુશાલી કેવી વહાલ સોઈ. પ્રસંગ 5. એની અંદર સંપની ભાવના જોવા મળે છે, વહેંચીને ખાવાની ભાવના છે. ખુશાલીની બહેનપણી પૂજાની વર્ષગાંઠ હતી એટલે 5-7 બહેનપણીઓ ભેગી થઈ. હવે પૂજાના મમ્મીએ બધાને 5-5 ચોકલેટ આપી, પીપરમેન્ટ એટલે ચોકલેટ, એટલે બીજી છોકરીઓ છે ફટાફટ પીપર ખાઈ ગઈ. ખુશાલીએ શું કર્યું તો કે પોતાને જે મળેલી 5 ચોકલેટ હતી, 5 પીપરમેન્ટ હતી, એ એણે પોતાના ખિસ્સામાં નાખી દીધી અને ઘરે જઈ અને પોતાના બે ભાઈઓ, કાકાના દીકરા દીકરી બધાને આપી. ટૂંકમાં ચારેય ચોકલેટ છે એણે આપી દીધી અને એક ચોકલેટ હતી એ પોતે ખાધી. તો આ રીતે જ્યારે આપણે આપણું વસ્તુ હોય, આપણું અનાજ હોય, તો એ વસ્તુ અનાજને આપણે બીજાને આપીએ અને પછી ભેગા મળીને ખાઈએ તો એનો આનંદ છે બહુ આહલાદક હોય છે અને એની અનુભૂતિ છે એ કોઈ પૈસા આપીને ખરીદી શકાતી નથી. પ્રસંગ 6. નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાઈએ એને 5 કેરી આપી. નિલેશે ચારે ભાઈબંધોને એક એક કેરી આપી અને 5મી કેરી પોતાને માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજુ. પ્રસંગ 6. એની અંદર આપણને દયાનો ગુણ જોવા મળે છે. નિલેશ નામનો એક છોકરો છે, એ એના 4 ભાઈબંધો સાથે રમે છે. ઉનાળાની ઋતુ છે એટલે નિલેશના બા છે એને 5 કેરી આપે છે કે ભાઈ લે તું લઈ જા, રમતા રમતા જો તને ભૂખ લાગે તો આમાંથી 5 કેરીમાંથી તું ખાજે અને તારા ભાઈબંધોને પણ આપજે. નિલેશ છે એ પોતાના 4 ભાઈબંધોને એક એક કેરી આપી દે છે અને એક કેરી છે એ પોતાની પાસે રાખે છે. એ જેવો પોતાની પાસે રાખેલી કેરી ખાવા જાય છે ત્યાં એની સામે એક ગરીબ છોકરો છે એની ઉપર એની દ્રષ્ટિ પડે છે કે ગરીબ છોકરો છે એને કદાચ ભૂખ લાગી હશે અને ભૂખ લાગવાને કારણે એ નિલેશને કેરી ખાતો જોઈ રહ્યો છે. એટલે નિલેશ તરત જ પોતાની જે કેરી છે એ પેલા ગરીબ છોકરાને આપી દે છે. તો આ રીતે પરોપકાર દરેક માણસમાં હોવો ખૂબ અમૂલ્ય છે, ખૂબ કિંમતી છે. કારણ કે જો પરોપકારની ભાવના નહીં હોય તો માણસ છે એનું જીવન સાવ નકામું છે. તમે વૃક્ષોને જુઓ તો વૃક્ષો પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે. એ પોતે આપણને છાંયડો આપે છે, પોતે તડકો વેઠે છે ને. જ્યારે ઝાડ ઉપર કેરીઓ આવે છે આંબા ઉપર, ત્યારે આંબો છે એ નમી જાય છે. સફરજનનું વૃક્ષ હોય તો એ સફરજન આવવાના કારણે વૃક્ષ છે એ નમી જાય છે. જમરૂખ હોય તો જમરૂખનું વૃક્ષ છે એ જમરૂખ આવવાના કારણે નમી જાય છે. અને જ્યારે વ્યક્તિ આવી રીતે પરોપકારની ભાવનાથી કાર્ય કરતો હોય તો એ એનું જીવન છે ખરા અર્થમાં ખરા ઉદ્દેશ્યથી સાર્થક બને છે. પ્રસંગ 7. મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ. પ્રસંગ 7. અન્યના દુઃખે દુઃખી થવાની ભાવના. મનન અને અંગદ બે એક જ સ્કૂલમાં ભણે છે અને બે ભાઈઓ છે. અંગદ છે એ નાનો છે અને મનન છે એ મોટો છે.
હવે એકવાર બને છે એવું કે શાળામાં રમતગમતનો કાર્યક્રમ સાંજે હોય છે. અંગતને ખૂબ તાવ આવે છે એટલે પપ્પા ના પાડે છે કે તારે કાર્યક્રમ જોવા જવાનું નથી. એટલે મનન છે એ અંગતને મૂકીને કાર્યક્રમ જોવા જતો નથી. પણ એ શું કરે છે તો કે મનનની પાસે અંગતની પાસે બેસી અને એને નાની નાની વાતો છે સંભળાવે છે, જેથી કરીને અંગતને મનમાં એમ ન થાય કે મારે કાર્યક્રમ જોવાનો રહી ગયો, મારે કાર્યક્રમ જોવાનો રહી ગયો. એટલે અંગત નથી જઈ શકતો તો સામે મનન પણ એની સાથે કાર્યક્રમ જોવા જતો નથી, પણ એની સાથે ઘરમાં બેઠી અને એનું મનોરંજન કરે છે. તો આ રીતે આપણે આપણા જીવનમાં આવ્યા નાના મોટા મૂલ્યોને અપનાવતા રહેવાના છે, જેમ નદી ડુંગરમાંથી નીકળે છે અને દરિયાને મળવા જાય છે, બરાબર. તો એ જ્યારે ડુંગરમાંથી નીકળતી હોય છે ત્યારે એ અનેક કષ્ટો વેઠતી હોય છે ને, એના કિનારે અનેક લોકો છે એ આવે છે અને પાછી નદી છે એ ત્યાંથી આગળ જાય છે. કોઈક જગ્યાએ એનો કિનારો છે, એનો તટ છે એ પથરાળ પણ હોય છે, કોઈક જગ્યાએ સુવાળો પણ હોય છે. આ બધી જ વસ્તુઓ છે નદી સહન કરતી હોય છે અને પછી એ દરિયાને મળવા જાય છે, એટલે નદી પવિત્ર છે. એ જ રીતે માણસ જ્યારે આ બધા જીવન મૂલ્યોને પોતાનામાં આત્મસાત કરશે ત્યારે વ્યક્તિ છે ખરા અર્થમાં પવિત્ર પાવન બનશે. થેન્ક યુ બાલ દોસ્તો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા બીજા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.